ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણ થયા બાદ ફી નિયંત્રણ માટે FRC કમિટી બનાવાઈ, પરંતુ કમિટી દ્વારા પણ લૂંટ ચલાવવાની શાળાઓને છૂટ અપાય હોય તેમ વધી રહેલ અધત ફી વધારાના વિરોધમાં સુરતમાં આપ દ્વારા પદયાત્રાનું આયોજન કરાયું હતું. ગુજરાત સરકારે શિક્ષણનું વેપારણકરણ કરી વાલીઓની લૂંટતી શાળા સંચાલકો સામે લાલાક કરી FRC કમિટીની રચના કરી હતી. જો કે હાલમાં FRC કમિટી જાણે આંખ પર પાટા બાંધી બેઠી હોય તેમ લાગે છે, કારણ કે ખાનગી શાળાની લૂંટ રોકવા માટે ભાજપે બનાવેલી ફી નિયંત્રણ કમિટી FRC ખુદ લૂંટ ચલાવવાની છૂટ આપી રહી છે. ગુજરાતના સામાન્ય મધ્યમ વર્ગના યુવાનોના ડોક્ટર બનવાના સપના તોડી નાખવા મેડિકલ કોલેજની ફી વધારો કર્યો છે. આ ફી વધારાના વિરોધમાં 14 જુલાઈ રવિવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. નમસ્કાર, હું રાકેશ ઈરપરા, પ્રદેશ મહામંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત. આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત સમગ્ર ગુજરાતભરમાં આંદોલન કરી રહી છે, વિરોધ પ્રદર્શન કરી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ અને આરોગ્ય મનુષ્યની માણસની પાયાની જરૂરિયાતો છે. આજે દિવસે ને દિવસે શાળાથી માંડી અને કોલેજ સુધીનું શિક્ષણ મોંઘું થતું જાય છે. પ્રાઇવેટ શાળાઓની ફી નિર્ધારણ કરવા માટે સરકારે FRCની નિમણૂક FRC બનાવેલી, પણ છેલ્લા ઘણા વર્ષોથી FRCમાં જજ અને ચેરમેનની નિમણૂક જ નથી થઈ. આ FRC બનાવેલી FRC પણ સરકારના ઇશારે, ભાજપના ઇશારે અને શાળા સંચાલકોના ઇશારે કામ કરે છે અને શાળા સંચાલકોને મનમાની ફી વધારવાની છૂટ આપે છે, જેને લીધે વાલીઓ લૂંટાય છે. કોલેજોની વાત કરીએ તો સરકારી શાળા અને કોલેજોની સંખ્યા ઘટતી નથી. તાજેતરમાં આપણે સૌએ જોયું કે મેડિકલ કોલેજોની ફીમાં 10-10 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. સામે સરકારી શાળા, સરકારી મેડિકલ કોલેજોમાં સીટોની સંખ્યા નથી વધતી, શાળા કોલેજોની સંખ્યા નથી વધતી, તો વાલીઓ જાય ક્યાં? આ તો આ લૂંટનો બંધ કરાવવા માટે આ લૂંટના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીનું તમામ સંગઠન સમગ્ર ગુજરાતભરમાં આ મુદ્દે આંદોલન કરી રહ્યું છે કે પ્રાઇવેટ કોલેજો અને પ્રાઇવેટ શાળાઓ જે પ્રકારની ફી વસૂલી રહી છે એના ઉપર લગામ લગાવવામાં આવે અને સરકારી શાળા કોલેજોની સંખ્યામાં વધારો કરવામાં આવે, જેથી કરીને આ લૂંટ ઉપર લગામ લગાવી શકાય.